આમોદ નગરપાલિકામાં 3 માર્ચના રોજ પસાર થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે આમોદ પાલિકાના સદસ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધની દરખાસ્તમાં ભૂલથી તેમજ અજ્ઞાતના કારણે આંગળી ઊંચી કરી હોવાથી પ્રાદેશિક નિયામકને અરજી કરી સોગંદનામું કરી આપ્યું હતું, જે બાબતે પ્રાદેશિક નિયામકે કેસનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી મનાઈ હુકમ ફરમાવતા આમોદ પાલિકાનું રાજકારણ ગરમાયું છે। આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સામે આમોદ પાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રભાઈ દેસાઈ તેમજ અન્ય સદસ્યો દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ અવિશ્વાસ માટે નોટિસ મોકલાઈ હતી, જેના કારણે આમોદ પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન પટેલે અવિશ્વાસની નોટિસ બાબતે 3 માર્ચના રોજ એજન્ડા બહાર પાડી ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડના અધ્યક્ષ સ્થાને ખાસ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કારોબારી અધ્યક્ષે પ્રમુખ ઉપપ્રમુખ વિરોધ આપેલા અવિશ્વાસની તરફેણમાં મત માંગતા અપક્ષના 10 તેમજ ભાજપના 7 સદસ્યોએ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખે આપેલા વ્હીપનો અનાદર કરી આંગળી ઊંચી કરી તેમજ ઊભા થઈને અવિશ્વાસની તરફેણમાં મત આપ્યો હતો, જેથી પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ વિરુદ્ધ 17 સદસ્યોની બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં ભાજપની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો। ત્યારબાદ ભાજપે ડેમેજ કંટ્રોલ હાથ ધરતા પોતાના બળવાખોર ભાજપના સદસ્યોને મનાવવા માટે ધમ પછાડા શરૂ કર્યા હતા, જેમાં ભાજપના 2 સદસ્યોએ કમલેશભાઈ જી મકવાણા નોટરી સમક્ષ સોગંદનામું કરી જણાવ્યું હતું કે પ્રમુખ ઉપપ્રમુખ વિરોધની અવિશ્વાસની દરખાસ્તમાં ભૂલથી અને અજ્ઞાનતામાં મતદાન થઈ ગયું હતું, જેથી આમોદ પાલિકાના સદસ્ય અક્ષર પટેલ તેમજ ભૂલથી મતદાન કરનારા સદસ્ય ગીતાબેન ગિરીશભાઈ પટેલ અને બાનુબેન છત્રસર ચૌહાણ 9 માર્ચના રોજ ઈમેલથી પ્રાદેશિક નિયામક સુરતને આમોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે થયેલી ચૂંટણી બાબતે મનાઈ તથા અપીલ અરજી કરી હતી, જે બાબતે પ્રાદેશિક નિયામક સુરતે તેઓની અરજી અસંતઃ મંજૂર કરી 3 માર્ચનો આમોદ પાલિકાની ખાસ સામાન્ય સભાનો ઠરાવ નંબર 51(1) અને (2) હાલ પૂરતો મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો, તેમજ નગરપાલિકાના કેસોની આખરી હુકમ નિર્ણય ન આવે ત્યાં સુધી હાલ પૂરતો સ્ટે આપવાનો હુકમ કર્યો હતો, તેમજ આ બાબતે 28 માર્ચના રોજ 11 કલાકે સુરત પ્રાદેશિક નિયામકની કોર્ટમાં સુનાવણી રાખવામાં આવી હોવાથી પક્ષકારોને હાજર રહેવા ફરમાન કર્યું છે। આમોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ વિશેની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્તની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં અવિશ્વાસની દરખાસ્તના ઠરાવની અમલવારી ના થાય તેના માટે પ્રાદેશિક કમિશનરમાં અરજી કરેલ હતી, જેનો આજરોજ મનાઈ હુકમ આવેલ છે।